ગીર સોમનાથ જિલ્લાના કણજોતર ગામ ખાતે સૂત્રપાડા તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રપાડા તાલુકામાં યોજાનાર 6 સેવા સેતુ કાર્યક્રમ પૈકી એક એવા કણજોતર ગામ ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં 2000 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહી તેમના મહેસૂલી પ્રશ્નો તેમજ દાખલાઓ સહિતના કામો રજૂ કરી તંત્ર દ્વારા 1630 જેટલા કામોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આજ તારીખ 24/8 સેવા સેતુ ચોથા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. એના ઉપલક્ષ્યમાં આજે સૂત્રાપાડા તાલુકાનો આપણે કણજોતર ગામે 8 ગામોના ક્લસ્ટરનો કાર્યક્રમ આજનો અને કણજોતર મુકામે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અમારા લાયસન્સ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા મેં ગોહેલ જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રામભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી ધરણસાહેબ આ ગામના સરપંચશ્રી તાલુકાના તમામ પદાધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરિભાઈ વાળા ઉપરાંત ગ્રામ પંચાયતની સમગ્ર મોટી આજુબાજુના ગામ જે 8-8 ગામ છે એમની સમગ્ર મોટી પદાધિકારીઓ અને તમામ ખાતાના અધિકારીઓ હાજર રહેલ છે. આપણે રાજ્ય સરકાર દ્વારા 3 તબક્કા પૂર્ણ થયેલ છે. એમાં 1 કરોડ ઉપરાંતના લાભાર્થીઓને સેવા સેતુ દ્વારા જુદી જુદી યોજનાઓનો લાભ મળેલ છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ છે. તમામ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેલ છે. આપણે આ કાર્યક્રમ સવારના 9 વાગ્યે પૂરો થયો છે, સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આધાર કાર્ડની પણ અત્રે ટિકિટો ઉપલબ્ધ કરાવી છે. આધાર કાર્ડની કામગીરી થશે, ઉજાલા બલ્બની કામગીરી ચાલુ છે, મેડિકલની જે ટીમો છે એમના દ્વારા જે એમની યોજનાઓ છે એમની કામગીરી ચાલુ છે. અમારે એટીવેટી મારફતે કે 10 પ્રકારના દાખલાઓ આપે છે, આપવામાં આવે છે. ગ્રામ્ય અને તાલુકા કક્ષાના અને શહેરી વિસ્તારના એના માટે પણ ટીમો અત્રે કાર્યરત છે. મતદારથીનો ફોર્મની જાણકારી અને સ્વીપની કામગીરી પણ સાથોસાથ છે. પશુપાલનના કર્મચારીઓ છે, આ બધા અધિકારીઓ દ્વારા લોકોના દ્વારે સરકાર આવી અને સરકારના અધિકારીઓ આવી અને લોકોને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જવું ન પડે, બિનજરૂરી એમના ટાઈમનો અને નાણાંનો વ્યય ન થાય એ રીતે આ સુચારું આયોજન કરી સરકાર દ્વારા આ તબક્કાનું આયોજન કરેલ છે. છોટા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન અમારા ગામમાં કરવામાં આવ્યું. એનાથી અમારા ગામના ઘણા એવા લોકો હતા કે જે અહીંયાથી તાલુકામાં તક સુધી જઈ શકતા નહોતા, એ લોકોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ અહીંયા ગામમાં જ થઈ ગયું છે. અને તાલુકાની આખી ટીમ દ્વારા અલગ અલગ વિભાગો દ્વારા મેડિકલ વિભાગ, પશુપાલન વિભાગ, પુરવઠા વિભાગ, આ જે નાના મોટા પ્રશ્નો હતા જે રાશન કાર્ડના છે એ બધા જ નાના મોટા પ્રશ્નો અમારા ગામમાં એનું નિરાકરણ થઈ ગયું છે. એ સેવા સેતુ થકી ઘણો બધો લાભ મળ્યો.